नमस्कार मित्रों, હું વનિતા રાઠોડ. આજે આપને જણાવીશ કે આજની તારીખ છે 23 એપ્રિલ. આજનો દિવસ ખૂબ મહત્વનો દિવસ છે. આજે છે આંતરરાષ્ટ્રીય પુસ્તક દિવસ અને કોપીરાઇટ દિવસ. 1995માં યુનેસ્કોએ પોતાની સામાન્ય સભામાં એક ઠરાવ પસાર કર્યો અને ઠરાવ પસાર કરીને આજના દિવસને આંતરરાષ્ટ્રીય પુસ્તક દિવસ અને કોપીરાઇટ દિવસ તરીકે મનાવવાનું એને શરૂ કરાવ્યું. આજના દિવસને આ દિવસ તરીકે એટલા માટે પસંદ કરવામાં આવ્યો કે ત્રણ મહાન લેખકો શેક્સપિયર, સર્વાન્ટિસ અને ગાર્સિલાસો એ ત્રણેય મહાન લેખકોની આ દિવસે પુણ્યતિથિ છે, મૃત્યુની તિથિ છે. તો એમની યાદીમાં એમના પુસ્તકોનો પણ પ્રચાર પ્રસાર થાય અને એમની સાથે ખૂબ સારા જે લેખકો છે, ખૂબ સારા જે વિચારકો છે, એ વિચારોના પુસ્તકોનું પ્રભાવક એક સ્થાન ઉભું થાય, આપણા સાંસ્કૃતિક વારસાની જાળવણી થાય અને સાથે સાથે લોકોમાં જ્ઞાનનો પ્રચાર પ્રસાર થાય, આપણામાં સંસ્કારિકતા રૂપાય, એ હેતુસર આજના દિવસને આંતરરાષ્ટ્રીય પુસ્તક દિવસ તરીકે વિવિધ દેશોમાં વિવિધ કાર્યક્રમો આયોજન કરીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બાળકોમાં નાનપણથી જો પુસ્તક વાંચવાની ટેવ વિકસે, ખાસ કરીને જે વિદ્યાર્થી પોતાના પ્રાથમિક જીવનની અંદર પુસ્તકોનો સાથ લે છે, માત્ર પાઠ્ય પુસ્તક નહીં પરંતુ પાઠ્ય પુસ્તક ઉપરાંતના જે પુસ્તકો વાંચે છે, એ વિદ્યાર્થી જીવનની જે જીવનની અંદર જે જીવન જીવવાની જે શૈલી છે, એમના જે વિચારો છે, એમનો જે વર્તન છે, એમના જે આચારો છે, એમાં ખૂબ પરિવર્તન જોવા મળે. પુસ્તકોનું સ્થાન જીવનમાં શું છે? તો આપણા સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય તિલક એવું કહેતા હતા કે નર્કમાં પણ હું પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે જ્યાં પુસ્તકો હશે ત્યાં નર્ક પણ સ્વર્ગમાં ફેરવાઈ જશે. પુસ્તકોમાં આવી શક્તિ રહેલી છે. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે પુસ્તક વિનાનું ઘર એ સ્મશાન સમાન છે. તમે પણ એવું સાંભળ્યું હશે કે એવા ઘરમાં દીકરીને ક્યારેય ન પરણાવી કે જ્યાં માત્ર સારા પુસ્તકો ન હોય. અને રિચાર્ડ ડી બરીએ તો એવું કહ્યું છે કે પુસ્તક છે એ એક એવો શિક્ષક છે કે જે ક્રોધ કર્યા વિના, સૂટી માર્યા વિના કે કડવા વચન કીધા વિના તમને જ્ઞાન આપે છે, અને કોઈ એમાં દાન દક્ષિણા તમારે ચૂકવવાની હોતી નથી. તમારા શહેરમાં પણ ખૂબ સારા પુસ્તકાલયો હશે. પુસ્તકાલયોની શરૂઆત તો છે પ્રાચીન સમયના કાળથી થયેલી છે. જુદા જુદા સમયે લોકોએ પોતાના જ્ઞાનને સાચવવા માટે જુદી જુદી રીતે આ જે જ્ઞાન છે એનો ભંડારનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે જયારે છાપકામની શોધ થઈ અને પુસ્તકોના છાપવાની શરૂઆત થઈ, એ પછી તો પુસ્તકાલય છે એ ઠેર ઠેર સ્થપાયા. અને પુસ્તકો જ આપણા સાચા મિત્ર છે. જ્યારે તમે કોઈ સારું પુસ્તક લઈને વાંચો છો, જ્યારે તમે કોઈ એક સારા લેખકનું પુસ્તક લઈને તમે એની સાથે વાંચન કરો છો, ત્યારે એમ જ માનવું ન ઘટે કે તમે એ વ્યક્તિ સાથે જ માનસિક વાર્તાલાપ કરો છો. એમનેમ ગપ્પા મારવા, આજના ઇલેક્ટ્રિક સમયની અંદર, ઇલેક્ટ્રોનિક યુગની અંદર અને સોશિયલ મીડિયાના યુગની અંદર, જ્યારે લોકો વોટ્સઅપમાં ને ફેસબુક પર ને જુદા જુદા અલગ સાઇટો પર અને કોમ્પ્યુટર પર ને મોબાઈલ પર ગેમ રમવામાં એમ જે સમય પસાર કરે છે, એમને બદલે આપણામાં સાચા વૈચારિક જ્ઞાનનું જો રોપણ થતું હોય તો એ પુસ્તકો છે. પુસ્તકોનો અવેજ અથવા તો પુસ્તકોનો વિકલ્પ બીજું કશું જ ન હોઈ શકે, પરંતુ એમની મહત્તા જળવાય એ માટે આજનો દિવસ પુસ્તક દિવસ તરીકે ઉજવાય છે. સાથે સાથે હું એ કહેવું ઘટે કે વિદ્યાર્થીઓએ જો પોતાના વિચારોની અંદર પરિવર્તન લાવવું હોય, સાથે સાથે જો એમણે પોતાના જે આપણી ઇતિહાસ છે એમની જો જાણકારી મેળવવી હોય, સાથે સાથે આપણામાં સંસ્કારિતતાનું રોપણ કરવું હોય, તો પુસ્તકોની સાથીદારી, પુસ્તકોની સહિયારી આપણે યાત્રા છે કરવી જોઈશે. વિદ્યાર્થી જીવનની અંદર નાનપણથી જ પુસ્તક વાંચવાની ટેવ છે એ વિકસાવવી જોઈએ. આપણે આપણા શહેરના જે પુસ્તકાલયો છે એમાંથી આપણે પુસ્તકો લાવવા જોઈએ. વિવિધ વિશ્વના જે વિવિધ પુસ્તકો છે, વિશ્વ કવિતાઓ છે, વિશ્વની અંદર જે લેખકો મહાન થઈ ગયા એમના જ્ઞાનનો ભંડોળ છે એ પણ આપણે વિકસાવવો જોઈએ. પુસ્તક વિનાનું જીવન છે એ આત્મા વિનાના શરીર બરાબર હોય છે, તો જીવનની અંદર પુસ્તકોનું મહત્વ ખૂબ રહેલું છે. સાથે સાથે એક વાત કહેવી ઘટે કે પુસ્તકોને તમે જેટલું વાંચો એટલું જ પચાવવાનો પ્રયાસ કરો અને સતત વાંચતા રહો. અત્યારે લોકડાઉનના સમયમાં આ ખૂબ સારો સમય મળ્યો છે કે આપણે પુસ્તકોની સાથે મિત્રતા કેળવીએ. સાથે સાથે બીજી એક વાત કહીશ કે રોજની એક વિદ્યાર્થી જે સાંભળી રહ્યા છે એ લોકોને ખાસ વિનંતી કે રોજનું એક પુસ્તકમાંથી તમે એક પુસ્તક શરૂ કરો તો રોજના 20 પેજ વાંચવા, રોજના 10 પેજ વાંચવા, તમારી અનુકૂળતા, તમારી રસરૂચિ મુજબના વિષયો લઈને વાંચવા, પરંતુ દરરોજ એવી ટેવ વિકસાવો કે કમસે કમ તમે 2 પેજ, 3 પેજ તમારી કેપેસિટી ધીરે ધીરે વધારતા જાઓ, પરંતુ રોજ વાંચનની ટેવ વિકસાવો.
कारण के जेम टीपे टीपे सरोवर भराय एम रोज नु थोड़ू 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 वांचन तमारा जीवन नी अंदर ज्ञान रूपी प्रकाश फैलावशे, तमारा जीवन मा तमारा विचारों मा खूब सारू परिवर्तन केळवशे अने धीरे धीरे तमारू मगज छे ए बौद्धिक शक्ति नो विकास थशे अने तमारा मा ज्ञान नो संचार थशे। कॉपीराइट दिवस एटला माटे छे के जे व्यक्तिओए पोतानुं जे खुदनुं जे सर्जन कर्युं छे ए सर्जन ने एमनो खुदनो एमना नाम ना मळे प्लस एमनो प्रकाशन छे એમને એમાં એનું સ્થાન મળે ને એની એની એક સુરક્ષિતતા જળવાય એ કારણોસર પણ કોપીરાઇટ દિવસ તરીકે જુદા જુદા પ્રકાશનો છે એમને એમનું પ્રભુત્વ વધારવા માટે પણ આ દિવસ તરીકે ઉજવાય છે। આજે આ દિવસની